ઢળતી આ સંધ્યાના મીઠડે છાંયડે બેસી લેજો, શું ખબર કે હવેનો તાપ સહન થાય કે ન થાય? જ્યારે ટીવીની શોધ ન થઈ હતી ને ત્યારે ગામડામાં ક્યાંક ક્યાંક રેડિયો હતા. લોકો મોટા ભાગે ગામમાં જ રહેતા એટલે કે વાડી વિસ્તારમાં રહેણાંક નહીવત હતા. ત્યારની દુનિયા ખૂબ જ સુખી હતી. જેમ કે ઘરમાં મુઠ્ઠી જાર ભલે ને હોય તો પણ ક્યાંય કંકાશ ન હતો. નવરાશની પળોમાં વૃદ્ધો એકસાથે બેસતા અને અવનવી વાતો કરતા, એકબીજા પોતાના અનુભવો શેર કરતા. સંધ્યા સમય થાય એટલે મંદિરે ભેડું મટતી અને કોઈ નગારા વગાડતા તો કોઈ શંખ અને કોઈ ઘંટ વગાડે તો કોઈ ઝાલર, એક સાથે એક સુરમાં આરતી ગવાતી. શું લખીએ અને શું ન લખીએ હે ભાઈ! એ સમયે પૈસાદાર કે નોકરિયાત નહીં પણ ઉંમરમાં જે મોટા હોય ને એની વાતો મનાતી. અરે ગમે એટલો ભણેલો કેમ ન હોય પણ વૃદ્ધની વાત ઉથાપવાની કોઈનામાં હિંમત ન હતી. આજે જ્યારે થોડુંક ભણી ગયેલું વૃદ્ધને એમ કહે કે તમને એ કાંઈ ખબર ન પડે, રેવા દો તમે, ત્યારે બહુ દુઃખ થાય છે. જમાનાના ખાધેલ માણસો આજે સમય અને સંજોગ વર્તીને મૌન ધારણ કરીને બેસી ગયા છે. સરવાળે એનું નુકસાન આજની યુવા પેઢીને છે, જે વાત હજુ કોઈને સમજાતી નથી. અને એમાંય આજે દરેક વસ્તુ લેખિતમાં લેવાય છે. ક્યાંય પણ જાઓ એટલે સહી અને સિગ્નેચર લેવાય છે. કારણ કે આજે કોઈને કોઈ ઉપર ભરોસો રહ્યો નથી અને ભરોસો કરવા જેવો પણ નથી. કારણ કે જેના ઉપર ભરોસો કરો ને એ સૌથી વધારે ભરોસો તોડે છે. જ્યારે શિક્ષણ ખાસ નહોતું ને તેવા યુગમાં પણ જીભની કિંમત સૌથી વધુ હતી, એ આજે આપણે જોઈ શકીએ છીએ. કારણ કે અમુક યુવાન સરકારી પોસ્ટ ઉપર હોય અને પતિ નિરક્ષર હોય, કાં તો પત્ની સરકારી નોકરીમાં હોય અને પતિ નિરક્ષર હોય, છતાં એ આરામથી રહેતા અને જીવતા. એનું કારણ એ કે એ સમયે એમના માતા પિતાએ બાળપણમાં આપેલી જીભાન અને વચન હતું. આજે છે શક્ય એવું? અરે તોડી નાખેલાના દાખલા મોજું છે. અને માર્ક કરજો કે દાયકા બે દાયકા પહેલા થયેલા એ લગ્નો જેમાં પતિ પત્નીના માતા પિતાની આર્થિક તથા પતિ પત્નીની શૈક્ષણિક અસમાનતા હોવા છતાં ક્યારેય ઝઘડા નથી હતા અને એક પણ છૂટાછેડા કે ડિવોર્સનો કેસ નહીં જોયો હોય, કારણ કે એના પાયામાં સંસ્કાર હતા. માટે આજે કહેવું પડે છે કે એકલા એજ્યુકેશન પાછળ ગાંડા થવાનું છોડી દો. જ્યાં સંસ્કારના પાઠ શીખવાતા હોય ત્યાં સંતાનોને ભણાવો. આજે જે સોસાયટીમાં ફિલ્મી ડિસ્કાના તાલે નાચવાવાળા હોય, પાન માવાની ટપરીઓ હોય અને અસામાજિક તત્વોના ટોળા જામતા હોય ને, તેવી જગ્યાને બદલે જ્યાં સમજદાર અને સંસ્કારી માણસો રહેતા હોય ને, ત્યાં રહો. આમ તો આ વાત આપણને સાચી લાગી હોય કે ન લાગી હોય એ તો મને નથી ખબર, પરંતુ જો હવે આપણે સંસ્કાર તરફ નહીં વળીએ ને અને કોઈ એકાદ એવી ઘટના ઘટશે ને કે જેમાં આપણા સંતાનોના કૃત્ય થકી આપણા માથા નીચે ઝૂકશે કે પછી કોઈ લાંચન લાગશે એવા કામ કરશે, ત્યારે માત્ર ને માત્ર અફસોસ સિવાય આપણે કશું જ નહીં કરી શકીએ. ત્યારે તમને અમારા બીએન ભાઈ આહિરે કરેલી વાત યાદ આવશે.